नमस्कार मित्रों, जो आप आ चैनल पर नवा छो तो सब्सक्राइब बटन दबाओ अने नवा वीडियो ना नोटिफिकेशन मळता रहे ए माटे बेल आइकन छे दबाओ। मित्रों, आपणे एकम कसोटीना मार्क्सनी आप लोगों जे एंट्री करवानी छे एमनू पण एक नानू प्रेजेंटेशन छे, आपणे झड़पथी जोई लीए। आपणे आसिफ भाई ने हूँ विनंती करूँ के आपने एकम कसोटी में मार्क्स में आप लोग कई रीते मार्क्स छे अपलोड करवाना छे, विगतो छे आपने आपे। आसिफ भाई नमस्कार। शिक्षक मित्रों, अहीं आपणे जे लास्ट टू ईयर थी जे एकम कसोटी नो जे प्रारंभ करेलो छे, क्लास एक थी लई अने आठ सुधी नो अत्यार सुधी आपणे लेता था अने छेल्ला बे वर्षथी आपणे धोरण नौ दस नू पण आपणे लईए छीए। तो खास करीने जे वात छे के आपणे एकम कसोटीना जे प्रश्नपत्र छे, जे एना प्रश्नो छे, ए बधा लर्निंग आउटकमने लगता छे, लर्निंग आउटकम साथे लिंकेज छे। पण केम के जे डेटा एंट्री छे ए आपणे धोरण एक बेनी चाइल्ड वाइज अने लर्निंग आउटकम वाइज करावी छे, प्रश्न वाइज करावी छे। ज्यारे त्रण थी आठ नी जे डेटा एंट्री छे ए आपणे जे दरेक एकम कसोटी जे लेता था एनी धोरण विद्यार्थी वार एक सब्जेक्ट वार एक ज मार्क्स नी डेटा एंट्री करता, टोटल मार्क्स नी। पण अहींया जो धोरण एक बे मां पण जोयुं छे अने आगळ मां पण जोयुं छे के जो लर्निंग आउटकम वाइज आपणने जो मळे बाळकवार रिजल्ट मळे तो ए घणुं बधुं उपयोगी थाय छे आपणने नेक्स्ट लेवलनी पॉलिसी, आपणी ट्रेनिंग ए बधुं तैयार करवामां, अने बाळकनुं शुं लेवल छे, आपणे कई जग्याए फोकस करी शकीए। ए हवे एना माटे आ वखत थी धोरण त्रण थी आठ नी जे आपने जे पुस्तिका आपी छे एकम कसोटी नी, एमां ज आपणे लर्निंग आउटकम नो जे प्रश्नोना जवाब छे एना माटेनुं एक आपने कोष्टक आपेलुं छे। ए कोष्टकमां आपे बाळकना प्रश्नो जे मार्क्स आवेला छे ए मार्क्स लखवाना छे, अने त्यारबाद जे छे एक मोबाइलनी एप बनावी छे के जे ए वस्तु जे छे ए मार्क्स छे ए बाळकनो आईडी अने ए मार्क्स छे ए डिटेक्ट करे छे, अने ए सीधू जे छे सेव जे छे ए सर्वरमां थाय छे, अने तमने जे छे ए बाळकवार लर्निंग आउटकम वाइज जे छे ए रिजल्ट जे छे ए शिक्षक ने मळे छे के पोतानुं बाळक क्यां छे, अने आखा राज्यनो जे डेटा छे ए रीते सेव थाय। एक नानुं અમથું પ્રેઝન્ટેશન છે એનું ટેકનિકલ કે જે હું આપને બતાવવા માંગુ છું। હાલ જે આ કામગીરી છે એ અમે ચાર જિલ્લામાં પાયલોટ સ્વરૂપે કરી છે, જૂનાગઢ, નવસારી, બનાસકાંઠા અને આણંદ, અને પ્રારંભમાં એ જે છે એ આપણે પ્રાથમિક ત્રણ થી આઠ નું જે છે એના માટેની આપણે હાલ જે છે એ કામગીરી ચાલુ કરી છે। અહીંયા આપ જોઈ રહ્યા છો કે દરેક એકમ કસોટીની જે બુકલેટ છે એમાં આપને જે છે એ આ રીતનું એક કોષ્ટક આપેલું છે કે જેમાં સાત જે બાળકનું યુનિક આઈડી છે, અઢાર આંકડાનું જે યુઆઈડીનું, એના જે લાસ્ટ સેવન ડિજિટ છે એ આમાં આપણે લખવાના છે। એનું લોજિક જે છે એનું શું છે એ આપને આગળની સ્લાઇડમાં હું તમને આપને સમજાવું છું, અને ત્યારબાદ જે છે એ અહીંયા જે પ્રશ્નો જે છે એ આપણા જે પ્રશ્નપત્રો છે એ પાંચ પ્રશ્નો હોય છે, અને એમાં ઝીરો થી પાંચના જે છે એ ખાના રાખેલા છે। એ ખાનામાં આપે એક પેન્સિલથી કાં તો પેનથી અથવા તો બ્લુ અથવા તો બ્લેક પેનથી તમારે એને એક રાઉન્ડ કરવાનું છે, એને ઘાટું જે છે એ કરવાનું છે। અહીંયા સૂચનામાં જે આપને લખ્યું છે એમાં એવું છે કે પેન્સિલથી, પણ રિઝલ્ટ જો પેનથી બ્લેક અથવા તો બ્લુથી કરો ને તો બી આપણે જે સ્કેન કરવાનું તો એ ઝડપથી ડિટેક્ટ કરે છે, એટલે આપ જે છે એ બ્લેક અથવા તો બ્લુ પેનથી પણ એ જે રાઉન્ડ છે માર્ક્સનું એને તમે ઘાટું કરી શકો છો। ખાસ કરીને કોઈ પણ જે રાઉન્ડ છે એ તમારે ખાલી નથી છોડવાનું અને એકથી વધુમાં આપે નથી કરવાનું, અને આ જ સેમ જે માહિતી છે એ આપણે એકમ કસોટીની બુકલેટમાં પણ આપેલી છે। હવે આ એપ જે બનાવી છે એની વાત કરું તો આ એક એવી એપ બનાવી છે કે જેનોમાં અમે જે યુઝ કર્યું છે એઆઈ અને મશીન લર્નિંગ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગ બધું જ આમાં યુઝ કર્યું છે કે જે થોડી ટ્રેન થશે એ પછી એ જે છે એ વધુ સારી રીતે આપણને રિઝલ્ટ પણ આપી શકશે। હવે પ્લે સ્ટોરમાં જઈ અને તમે જો સરળ ડેટા એક ખાલી કરશો એટલે આ જે તમને આઇકન દેખાય છે એ રીતનું આઇકન ખુલશે, એ તમારે
ઓપન કરવાની છે, ઇન્સ્ટોલ કરવાની છે આપના મોબાઈલમાં. ખાસ કરીને જે આપણું ટેબ્લેટ આપેલું છે જે દરેક શાળામાં, એમાં ખૂબ જ સારું એવું રિઝલ્ટ તમને મળશે. જો એમાં કરશો તો ખૂબ જ સારી રીતે ઝડપથી આમાં સ્કેનિંગની પ્રક્રિયા જે છે એ તમે પૂરી કરશો. ત્યારબાદ જે છે એ તમારે ઓપન કરવાની છે. ઓપન કરતાની સાથે જ આ રીતનું જે છે એ સ્ક્રીન આવે છે. એમાં નીચે જે છે એ પ્રોસીડ નામનું બટન છે, એના ઉપર તમે ક્લિક કરશો એટલે અહીંયા જે છે એ યુઝરનેમ અને પાસવર્ડ મિત્રો પૂછે છે. હવે આ જે યુઝરનેમ અને પાસવર્ડ જે છે એ તમામ જે છે આપણે જે ઓનલાઈન એટેન્ડન્સમાં જે તમે માહિતી ભરો છો, જે યુઝરનેમ અને પાસવર્ડથી તમે લોગઇન થાવ છો, એ જ યુઝરનેમ અને પાસવર્ડ જે છે એ મિત્રો અહીંયા છે. હવે આમાં બાળકોનો જે ડેટા છે મિત્રો, એ આપણું જે ચાઇલ્ડ ટ્રેકિંગનો જે ડેટા છે એ જ આમાં યુઝ કરવામાં આવ્યો છે. કે આમાં કન્ફ્યુઝન લાસ્ટ ટાઈમ જ્યારે આપણે એકમ કસોટીના જે પોર્ટલ બનાવ્યા હતા એમાં એવી રીતના થતું હતું કે ડેટા જે છે એ અમે લઈએ, એ પછી બાળક જો કોઈ ટ્રાન્સફર થાય તો એ તમને આમાં રિફ્લેક્ટ નહોતો થતો. હવે આ એપમાં જે ચાઇલ્ડનું આઈડી, જે ચાઇલ્ડને તમે ટ્રેક કર્યો છે, કોઈ બીજી શાળામાંથી આવે છે તો બીજા દિવસથી તમને જે છે એ આમાં દેખાઈ જશે અને તમે એની ડેટા એન્ટ્રી કરી શકશો મિત્રો. એટલે રિયલ ટાઈમ જે ડેટા છે એ આમાં તમને મળશે. અને ખાસ કરીને જે ઓનલાઈન એટેન્ડન્સનું જે યુઝરનેમ પાસવર્ડ છે એનાથી આમાં તમારે એન્ટર થવાનું છે. ત્યારબાદ આ સ્ક્રીનશોટમાં જે તમને દેખાય છે કે અહીંયા એ આપની શાળાનું નામ આવી જાય છે અને આપની શાળાનો ડાયસ કોડ આવી જાય છે. જેવું એ તમને કન્ફર્મ થઈ જાય છે એટલે તમારે જે છે અહીંયા જે પ્લસ જે સિમ્બોલ દેખાય છે એના ઉપર તમે ક્લિક કરવાનું છે. એટલે અહીંયા જે મિત્રો તમને આ સ્ક્રીન ખુલશે કે તમારે કયા ક્લાસનું કરવાનું છે, કઈ એકમ કસોટીનું કરવાનું છે. એ કે આપણે જે 29 અને 30 જે બે એક્ઝામ લેવાની છે એ બંનેની જે ડેટા એન્ટ્રી છે એ તમે અહીંયાથી જ કરી શકશો. અહીંયા જે પહેલી સ્ક્રીનમાં દેખાય છે એમાં તમે ક્લાસ ઓપન કરશો. ક્લાસ પછી સેક્શન છે કે જે આપણે એટેન્ડન્સમાં પણ છે કે જાજા ભાગના જે ચાઇલ્ડ ટ્રેકિંગમાં જે તમે નાખો છો તો એ કોઈ સેક્શન મેન્શન નથી કરતા, એને ઓલ સેક્શનમાં નાખો છો. જો ઓલ હોય તો ઓલમાં, અથવા તો તમને અહીંયા ડ્રોપડાઉનમાં દેખાશે કે એ જે બાળક એ બી સી જેટલા જે વર્ગમાં હશે એ દેખાશે અહીંયા. અને અહીંયા જે ડેટ છે એ અત્યારે અમે પ્રીડિફાઇન કરેલી છે 29 અને 30, એટલે એ બે ડેટમાંથી તમારે કોઈ બી એક ડેટ પસંદ કરવાની છે. અને ત્યારબાદ જે છે એ ટેસ્ટ આઈડી છે. એ ટેસ્ટ આઈડી છે એ યુનિક આઈડી, એ ટેસ્ટનું જે છે એ અમે ક્રિએટ કરેલું છે. એ જેવું ડેટ સિલેક્ટ કરશો એટલે એ આપોઆપ આવી જશે, એમાં આપને કોઈ ચેન્જ કરવાનો પણ નથી અને થશે પણ નહીં. ત્યારબાદ જે છે એ આ રીતનો એક સ્ક્રીનશોટ આવે છે કે જેમાં ક્લાસ 5નું જે છે એ ડેટા એન્ટ્રીનું તમે સ્ટાર્ટ કર્યું છે. આ એની ટેસ્ટ આઈડી છે અને એક્ઝામ ડેટ છે. ત્યારબાદ એ વર્ગમાં, ધોરણ 5ના વર્ગમાં આ શાળામાં 18 બાળકો છે. એ 18 બાળકોમાંથી કેટલાનું સ્કેન થયું છે અને એમાંથી કેટલાના સેવ થયા છે એ અહીંયા બતાવશે. હવે જો કોઈ પણ ફર્સ્ટ ટાઈમ તમે કરશો તો અહીંયા જે તમને ગ્રીન બટન દબાય છે દેખાય છે એના ઉપર તમે ટિક ક્લિક કરશો એટલે ફર્સ્ટ ટાઈમ જે છે એ તમારા સિક્યોરિટીને, જે આપણી ટેબ્લેટના જે સિક્યોરિટીના જે ફીચર્સ છે એમાં તમારે દરેક જગ્યાએ એલાઉ કરવાનું છે કે એ જે એ છે કે તમે જે ફોટો લ્યો છો એને તમારી ગેલેરીમાં અથવા તો તમે એને એલાઉ કરો છો એ રીતનું છે. એટલે એમાં તમારે બે વાર એલાઉ આપવાનું છે અને એ સેટિંગમાં જઈ એને યસ આપવાનું છે. એટલે આ રીતનું જે છે મિત્રો આ સ્ક્રીન ખુલશે. આનો એક વિડીયો પણ છે એ હું તમને અત્યારે હમણાં આના પછી પૂરું થાય પછી બતાવું છું. આ રીતનું જે એક સ્ક્રીન તમને દેખાય છે આ તમારે જે તમારી એકમ કસોટીની બુકલેટ છે એના ઉપર મોબાઈલ જે છે એ લેન્ડસ્કેપ જે છે આડો જે છે એ મોબાઈલ રાખશો એટલે આ રીતનું ચારેક જે પોઈન્ટ છે એ ડિટેક્ટ થશે અને એના ઉપર પછી એ જે એક ગ્રીન કલરની જે લાઇન તમને દેખાય છે એ દેખાશે. અહીંયા મિત્રો તમને એક વાત મારે ખાલી કરવાની છે કે અહીંયા આપણે 7 જે લાસ્ટ ડિજિટ જે છે ચાઇલ્ડ આઈડીના 18માંથી 7 ડિજિટ લીધા છે. એવું અઝ્યુમ કરીએ છીએ એવું છે કે 7 એક ક્લાસમાં 7 જે લાસ્ટ ડિજિટ છે એ કોઈ જગ્યાએ રિપીટ જે છે એ નથી થતા. અમે એ પણ ધ્યાન રાખ્યું છે કે અહીંયા 7 ડિજિટ રાખવાનું કારણ એટલું છે કે જો કોઈ તમારે કરેક્ટ કરવાનું આવશે તો તમારે 18 આંકડામાં જો 18 આંકડાવાળો નંબર આપે પણ અહીંયા 7 જ રાખ્યા છે એટલે તમારે
જે પછીની પણ કામગીરી છે એ ઓછી થાય એના માટે રાખેલા છે. એ સાત ડિજિટ જે છે એ તમારે અહીંયા ડિટેક્ટ થશે, ત્યારબાદ જે છે એ તમારા માર્ક્સ જે અમે કર્યા છે એ ડિટેક્ટ થશે. હવે આમાં મેં તમને અગાઉ જે રીતે કીધું મિત્રો કે આમાં એઆઈ અને મશીન લર્નિંગનો ઉપયોગ કરેલો છે, એટલે હાલમાં જે અમારી પાસે જે એક્યુરસી આવે છે એ ચાઇલ્ડ આઈડી જે સાત આંકડા છે એમાં 70-72% ની એક્યુરસી મળી છે, અને માર્ક્સ જે છે એ ઓલમોસ્ટ 95% જે છે એ સાચા આવે છે. હવે આ રીતે તમે કરશો એટલે થોડી વાર લેન્ડસ્કેપ ઉપર રાખશો એટલે આ એક થશે અને તમને એક બીપ અવાજ આવશે, એ પછી સ્ટીલ થઈ જશે અને એનું ઇમેજ તરીકે સેવ થઈ જશે. ત્યારબાદ જે છે મિત્રો એ તમારો ડેટા સેવ થઈ જાય છે, આમાં સ્ટોર થાય છે, અને ત્યારબાદ જે છે એ અહીંયા જે બાજુમાં તમને દેખાય છે સ્ટુડન્ટ આઈડી. હવે જે સ્ટુડન્ટ આઈડી મેં તમને કીધું એમ કે 70-72% ની એક્યુરસી હાલ અમને મળી રહી છે. જો એ જે બુકલેટમાં છે અને જે તમને સ્ક્રીનમાં દેખાય છે એ જો ખોટો હોય તો તમે અહીંયાથી એને કરેક્ટ કરી શકો છો. હાલમાં જે છે એ 2-3 ડિજિટમાં તમારે વર્સ્ટ ટુ વર્સ્ટ કેસમાં એ આવે છે, તો એને તમારે કરેક્ટ કરવાનો છે. એ કરેક્ટ થઈ ગયા બાદ તમારે નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરવાનું છે. હવે અહીંયા એક વાત છે કે મેં જે તમને અગાઉ કીધું મિત્રો કે સાત આંકડા જે છે એ રિપીટ નથી થતા, પણ ઇન કેસ જો આપણી શાળામાં કોઈ બાળક ટ્રાન્સફર થઈને આવ્યું હોય તો એ અહીંયા સાત આંકડા રિપીટ થશે. તો અહીંયા અમે તમને જો એ કેસમાં બંને જે છે એ બતાવીએ છીએ, એમાંથી એ 18 આંકડા જે છે એ તમારે ચેક કરવાના છે, એમાંથી જે સાચું આઈડી હોય એ તમારે સિલેક્ટ કરવાનું છે અને ત્યારબાદ તમારે આગળ વધવાનું. હવે અહીંયા મિત્રો તમે જુઓ છો કે તમને જે આઈડી દેખાઈ ગયું અને એના પછી માર્ક્સનું પણ, તમે જે એકમ કસોટીની બુકલેટમાં હતા એ માર્ક્સ પણ તમને અહીંયા દેખાય છે. આમાં પણ જો કોઈ ભૂલ હોય તો તમે કરેક્ટ કરી શકો છો, અને ત્યારબાદ જે છે એ સમરી ઉપર તમારે ક્લિક કરવાનું છે. એ સમરી ઉપર ક્લિક કરશો એટલે પર્ટિક્યુલર બાળકનું જે નામ છે એની સામે ટોટલની સામે એ બાળકને કેટલા ગુણ પ્રાપ્ત થયા છે એનું જે સ્કેન કર્યું છે એમાંથી જ એ ડિટેક્ટ કરશે અને અહીંયા એનો સમ દેખાડશે તમને. ત્યારબાદ જે સેમ પ્રોસેસ જો તમારે કરવી હોય તો પછી પાછું જે આપણે અગાઉ જેમ લીલું બટન આવી ગયું તો એના ઉપર ક્લિક કરશો એટલે બીજા બાળકોનું અને ટોટલ જેટલા બી બાળકો છે એનું તમે જે ડેટા છે એ આમાં સ્ટોર થશે. હવે આ ડેટા જે છે એ હાલ કેચ મેમરીમાં સ્ટોર થાય છે, હાલ મોબાઈલમાં સ્ટોર થાય છે. એને તમારે સર્વરમાં સેવ કરવા માટે જે છે એ એક વખત જે છે એ બેક બટન દબાવ્યા બાદ તમને અહીંયા સેવ ડેટાનું બટન આવશે, એ સેવ નો ઉપર તમે ક્લિક કરશો એટલે એ જે ડેટા છે એ તમારો ડેટા જે છે એ સ્ટોર થઈ જશે. હાલ જે અહીંયા તમારે એક હજી રિપોર્ટનું કામ જે છે એ આમાં બાકી છે, કે જેથી કરીને તમારે મેન્યુઅલી હાલ રાખવું પડશે કે તમારી પાસે જે 28 બાળકો હતા એ 28 બાળકોનું કેટલાનું સ્કેન થયું કેટલાનું ને એ રિપોર્ટ ઉપર અમે કામ કરી રહ્યા છે. હાલ અમે જે આ 4 જિલ્લા છે તો એમાં એક્સેલમાં ડેટા મોકલીએ છીએ કે ભાઈ આટલા બાળકોનું થઈ ગયું છે, આટલા બાળકોનું હજી જે છે એ ડેટા એન્ટ્રી બાકી છે એ મોકલી રહ્યા છીએ. આમાં રિપોર્ટનું કામગીરી ચાલુ છે એટલે એ પણ આપને દેખાઈ જશે. આ રીતનું એક આખી જે છે એ પ્રોસેસ છે. એક નાનો અમથો વિડીયો જે છે એ આ કઈ રીતે ખાલી તમે મોબાઈલ સેટ કરી શકો એના માટે હું તમને એક 4 મિનિટનો વિડીયો છે એ બતાવું. એકમ કસોટીના ગુણ એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે સૌપ્રથમ ગૂગલ પ્લે એટેન્ડન્સ પોર્ટલમાં જે યુઝરનેમ અને પાસવર્ડનો ઉપયોગ કરી રહ્યા છો તે યુઝરનેમ અને પાસવર્ડનો ઉપયોગ કરી અને લોગિન થવાનું રહેશે. લોગિન થયા બાદ આપને મોબાઈલની સ્ક્રીન પર શાળાનું નામ અને ડાયસ કોડ જોવા મળશે અને નીચે બાજુમાં આ વાદળી કલરનું પ્લસની નિશાની જોવા મળશે, જેના પર ક્લિક કરતા આપણે જે ધોરણના ગુણની એન્ટ્રી કરવા માગો છો તે ધોરણ સિલેક્ટ કરવાનો રહેશે. એ સિલેક્ટ કર્યા બાદ પરીક્ષાની તારીખ સિલેક્ટ કરવાની રહેશે. તારીખ સિલેક્ટ કર્યા બાદ
नेक्स्ट बटन पर क्लिक करता आ प्रकारनो एक डायलॉग बॉक्स जोवा मळशे जेमां पसंद करेला धोरणनी विगतो अने विद्यार्थीओनी संख्या जोवा मळशे। त्यारबाद मोबाइल स्कैन करवा माटे नीचे आपेला ग्रीन कलरना वर्तुळ पर क्लिक करता आपने मोबाइलना सेटिंग्सनी केटलीक परमिशनो पूछवामां आवशे, जेनी परमिशन आपे आपवानी रहेशे। परमिशन आप्या बाद एक वखत मोबाइलने बेक जई अने फरीथी ग्रीन बटन पर क्लिक करता आपनो मास्क स्कैन करवा माटेनो कैमेरा ओपन थशे। कैमेरा ओपन थया बाद आप विडियो में जोई रह्या छो ते प्रकारे मोबाइलने आडो राखी अने जे बॉक्स छे आपेलू छे कोष्टक, ए कोष्टक पर मोबाइल तेने समांतर रहे कैमेरो ए रीते ए पुस्तिकामां राखी अने तेने स्कैन करशो तो झड़पथी स्कैन थई जशे। स्कैन थया बाद जो विद्यार्थीनो आईडीमां कोईपण प्रकारनी भूल जणाशे तो त्यां तमने प्लीज करेक्ट द स्टूडेंट आईडी एवो एक मेसेज जोवा मळशे। एवा किस्सामां आपणे ए विद्यार्थीनुं आईडी सुधारी अने फरीथी लखवानुं रहेशे। आईडी फरीथी लख्या बाद सुधार्या बाद अहीं आप जोई रह्या छो तेम नेक्स्ट बटन पर क्लिक करशो। नेक्स्ट बटन पर क्लिक करता विद्यार्थीनुं नाम अने तेने प्रश्न प्रमाणे मेळवेला गुणनी विगतो जोवा मळशे। जे विगतोनी खराई कर्या बाद आप समरी पर क्लिक करशो। समरी पर क्लिक करता विद्यार्थीए कुल गुणमांथी मेळवेला गुणनी विगत जोवा मळशे, जेनी खराई करी અને સબમિટ બટન પર ક્લિક કરવું। આ રીતે એક વિદ્યાર્થીઓના ગુણની એન્ટ્રી થઈ ગઈ તે જોવા મળશે। આ જ પ્રકારે ફરીથી ગ્રીન બટન પર ક્લિક કરી બીજા વિદ્યાર્થીની ગુણની એન્ટ્રી માટેની જોઈ શકીશું। આપ જોઈ રહ્યા છો તેમ બીજા વિદ્યાર્થીના ગુણની એન્ટ્રી થઈ રહી છે। બીજા વિદ્યાર્થીના આઈડીમાં પણ થોડી ક્ષતિ જણાય છે તો એ આપણે સુધારી લઈશું બહુ ઝડપથી। આ રીતે તમામ વિદ્યાર્થીઓના ગુણની એન્ટ્રી સ્કેન થયા બાદ આપ એક વખત મોબાઈલમાં બેક બટન પર જઈશો। ત્યારબાદ આપણને મોબાઈલ પર સેવ સ્કેનનું ઓપ્શન આપશે, ડાયલોગ બોક્સ જોવા મળશે જેના પરથી આપણે કુલ વિદ્યાર્થીઓમાંથી કેટલા વિદ્યાર્થીઓની માર્કને સ્કેન કરેલા છે એ જોવા મળશે। એ સેવ બટન સ્કેન કરતા ત્યારબાદ એક મેસેજ આવશે જેમાં પર ઓકે બટન ક્લિક કરવાનું રહેશે, જે ત્યારબાદ બીજો એક મેસેજ આવશે કે જે આપના તમામ વિદ્યાર્થીઓની માર્કની એન્ટ્રી સક્સેસફુલી થઈ ગઈ છે। નમસ્કાર। આ રીતનું એક બહુ સિમ્પલ એવી એપ છે કે જેના માધ્યમથી આપણી જે મેઇન શિક્ષકોનું જે હતું કે ડેટા એન્ટ્રીનો જે પ્રશ્ન હતો ખૂબ જ મોટો એ સોલ્વ થઈ જાય છે અને તમે ઇઝીલી જે છે એમાં માર્ક્સ જે છે એ એન્ટ્રી કરી શકો। હાલ જે છે જૂનાગઢ નવસારી બનાસકાંઠા અને આણંદના શિક્ષકોને ખાસ વિનંતી છે કે આપ જે છે એ આ માહિતી એકમ કસોટીની બુકલેટ લઈ અને આ એપ આપના ટેબ્લેટમાં નાખી અને આ કામગીરી ઝડપથી ચાલુ કરો।